પલસાણા તાલુકાના એના ગામ ખાતે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સર્વે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। એના ગામના ટાઉન હોલ ખાતે યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે અગ્રણીઓએ મંત્રી કનુભાઈ દેસાઈને હાઈવે રોડ ઉપર થતા અકસ્માતો અટકાવવા માટે બારડોલીના કણાવ ગામ પાસે તેમજ કરણ ગામ પાસે અને સીએનજી કટ પાસે ઓવરબ્રિજ બનાવવાની માંગણી કરી હતી। મારો મોબાઈલ નંબર 9904530979। અમારા ગામના નજીક ઇકો ટેક્સટાઇલ પાર્ક કરીને આવેલો છે, એના બાજુમાં લક્ષ્મીનારાયણ છે અને એના બાજુમાં બધી મોટી કંપનીઓ આવેલી છે। એમના અપોઝિટ સાઈડ પર છે ને અત્યારે વર્કર્સનું રહેવાનું બિલ્ડિંગો બનાવવામાં આવેલી છે ને આ તરફ રોડના આ તરફ મતલબ આ NH-48ના આ તરફ બધી ઇન્ડસ્ટ્રીઅલ છે। એમને જવા માટે 3 કિલોમીટર ફરીને જવું પડે અને એમને જવા માટે રોડ ક્રોસ કરવું પડતું હોય, એના માટે લગભગ 5-8 દિવસ અંદર એકાદ દુર્ઘટના થતી હોય ને એના અંદર લગભગ એકાદ ડેથ થતી હોય, એટલે ઓવરબ્રિજનું કામ કંઈક સેટિંગ કરવા વિનંતી। સુરતના બારડોલી વિધાનસભાના પ્રવાસ દરમિયાન વિવિધ સ્થળોની સ્વરાજ આશ્રમ જે આપણા દેશના એકતા પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે સ્થપાયેલ તેની મુલાકાત લઈ ત્યાર પછી એના ગામ અને ગરીબોની સંજીવની જેવી સંજીવની હોસ્પિટલ જે ગરીબો માટે ખરેખર સંજીવની છે એનું સમગ્ર ટ્રસ્ટી મંડળ અને એના ડૉક્ટર ડૉક્ટર મોદી જે સતત કોરોના કાળ દરમિયાન જ નહીં પરંતુ હાલમાં પણ શહેરમાં ન મળે એવી સુવિધાઓ અહીંયા આપી રહ્યા છે અને એ સુગર ફેક્ટરીએ એક સારા ઉમદા ઉદ્દેશથી ચાલુ કરેલું આ વટવૃક્ષ બન્યું છે ત્યારે સૌને શુભેચ્છા અને અભિનંદન આપું છું। નંબર છે 9947-085-83। મારી સરકારને રજૂઆત એ છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ જ્યારે હતા ત્યારે એમણે ગ્રુપ ચાલુ કર્યું સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા પર, અને આ નવા મુખ્યમંત્રી આવ્યા અને એમણે એ ગ્રુપ સ્ટોપ કરી દીધું અને ત્યારથી બેરોજગાર અનેક યુવાનો થઈ ગયા છે, જેમાં હાલમાં હું પણ આવું છું। તો એમાં અમને 12,500 જેવો પગાર મળતો અને એમાં મિસ્ટેક એવી રહેલી કે સરકારે જ્યાંથી ચાલુ થયું અને ત્યાં બંધ થયું જ્યાં ત્યાં સુધીમાં 31,500 કરોડ રૂપિયા પર